જગતના જોકની મલિપા સાહેબ કદાચ બે પૈસાની કૃપા થઈ જાય તો અભિમાન નું કરી નાખવાનું. એની કૃપા થઈ જાય તો સાહેબ રાતોરાત કરોડપતિ બનાવી દે, પણ એની કૃપા થાય તો સાહેબ. પણ કદાચ બે પૈસા આવી જાય ને સાહેબ, નબળાઈ હોય ને તેથી હરેરી ન જવું, સુખમાં સલકાઈ ન જવું. એ સુખમાં કે દુઃખમાં સાહેબ કાયમથી ઉગતો હોય એનું નામ લેતા હોય એ જ લેવું છે. બે પૈસા આવી જાય ને ઘણા ને સાહેબ મેં જોયું છે ફાંકો આવી જાય એમ કે ગમે કઈક છીએ એમ, કારણ કે સાહેબ 13 વર્ષ થઈ ગયા સ્ટેજ ઉપર બેઠું, ઘણા ને જોયા છે. એટલે કે માતાજીના નિવેદ છે મઢે બધા ભાઈઓ ભેગા થયા છે હાલને થકી, આપણે નિવેદ વિવેદ ને ન માનવી એમ. સારું છે મઢમાં બેઠીને તને નથી ભૂલતી, સારું છે મઢમાં બેઠી હજી એને અભિમાન નથી આવતો, નગર તો સુરત વોક મુંબઈ વોક ગોતવ્યા છે નું આવી ભાઈ બન. એટલે સાહેબ બે પૈસાની કૃપા થઈ જાય ને તો એવો કોઈ અભિમાન ન કરવો. કવિની આ રચના મને બે કડી ગમે છે સાહેબ, આ બધાને હંભળાવું, શબ્દો ઉપર ધ્યાન આપજો. માન ને અભિમાન માઈ મોટપમાં માન તો હદ નો વટે લોઈ, હદ ને મૂકી હાલ તો અભિમાન માઈ મોટપમાન તો હદ નો વટે લોઈ, હદ મૂકી હાલ તો પછી એ મારી મોકડા વાલી ની ઝપટે દો ચડ્યો, એ મારી મોકડા વાલી ની ઝપટે દો ચડ્યો, મેલડી રૂઠે તો ગોજાનો ચડે, મેલડી હો મેલડી મેલડી મારી મનાવડી, અને એટલા માટે સાહેબ કાયમ કહું છું જગતમાં એના નામનો પાવર જ એટલો બધો છે, એના નામનું બળ જ એટલું બધું છે. ખાલી એક ફોન ઉપર સાહેબ ગુજરાતના ગમે ખૂણે પ્રોગ્રામ કરવા વ્યાજ છે. હવે સામે વાળું કોણ છે કેવા છે હું છે એથી કાંઈ લેવા દેવા નથી સાહેબ, ખાલી ફોન આવે ને ફોન ઉપર જ વાત થાય, ત્યાં જ આવી પછી રૂબરૂ ખબર પડે કે આ રમેશભાઈ ના વિનુભાઈ. ફોન ઉપર સાહેબ યાદ આવી, પણ ભરોસો છે ને સાહેબ આંધળો છે મેલડી ઉપર, કદાચ 500 કિલોમીટર ગયા હોય કે 1000 કિલોમીટર ગયા હોય પણ વિશ્વા મેલડી નો છે. ત્યાં જ આવી કદાચ 25-50 લાખ રૂપિયા અત્યારે ભગવાનની કૃપાથી સારું બજેટ લેવી છે, પણ ત્યાં જઈને કદાચ બાયું સડાવીને કીધું હોય આખી રાત પ્રોગ્રામ કરાવીને કે હવે સવારમાં બજેટ નથી દેવું તમારે ખાલી કરી લો સાહેબ, તો એની સામે બાયું નો સડ્યો, પણ એટલો તો ભરોસો છે ઘરે પહોંચ્યા પહેલા જો પૈસા ઘરે ન પહોંચાડે તો મારી મેઘલા સામઠાની મેલડી નો હોય. એટલે મૂળ જે ભાવ મારે ગાવો હતો વિપુલે યાદી કરાવી, કાયમ કેતો આઈએમ મેલડી વાળા આઈએમ મેલડી વાળા, તે મારી આખી ટીમ અમારા RRV ગ્રુપ, એને કીધું એક કઈક લખો ને આની ઉપર, એટલે એક ભાવ એમને લખ્યો છે બધા યુવાનોને ગમશે ભાવથી મજા આવશે ત્યારે.
तुज कोरट मारो तुज कायदो यमानो करी दे गुना माफ मा तुजाज सोय मारो आई एम मेलडी वाला सीए माता मेलडी नादी वाला साहब रंडोला ना पादरी ની મહેલમાં બેઠીની એમ નામ નહી હો સાહેબ સુરદાસ હોય ને કદાચ ભી મારી મેલડી કે જો આંખો આપીને આવેલી હોય તો જગતના છોકરની મહેલમાં વાગાવું હોવાનો વ્યવહાર મેલડી એવી હોય એ સાહેબ ઘોડિયાની મહેલમાં બાળક ફૂતું હોય ને મારી મેલડી એમ કે જો 600 મહિનાના બાળકના મુખે જો હું મેલડી વાતું ન કરાવું ને તેથી તો રંડોળાના પાદરીની મહેલમાં મને વાગાવું હોય ની મેલડીને કોઈ ઓળખે નહી પા तो जगदम्बा लहर करावे धन्यवाद પણ સાહેબ ભરોહાની મહેલમાં ભગવતી છે વિશ્વાસમાં મેલડી છે સાહેબ એકવાર ભરોહો હોય ને કે મેલડી આવશે એટલે આવે આવે ને આવે સાહેબ એ સાહેબ વિશ્વાસ હોવો જોવે કે મેલડી આવશે એટલે આવે આવે ને આવે ભૂવા એટલા માટે મારી હારવાને મજા આવે તાળીનો દાગો સાહેબ એ મેલડી આવશે રે દુખડા બાંધશે ये मेलडी आवसे रे दुखड़ा बांधसे रे ये साहेब बरोहानी देव से विश्वानी देव से अन मेलडी आवे अंजवाला थई जाए એટલા માટે થઈ જાય બધાના બે હાથ ઉડા ઠેક છેડા સુધી ये मेलडी तारू अजवालू दुनिया मां देखावी से मेलडी तारू अजवालू दुनिया मां देखाई से ये मेलडी आवसे रे दुखड़ा बांधसे रे आ पाली तारा आ दुखड़ा भाई ये मेलडी आवसे रे सगला कापसे मेलडी तारू अजवालू दुनिया मां देखाई से बधाओ साहेब ताली थी बधाओ मेलडी ना वेण ताली थी बधाओ कारण के जगत ना जोगनी मेल पर साहेब भरोहानी देव से विश्वासनी देव से क्या विनु भाई क्या से विनु भाई विनती आवा बाजू સાહેબ અડધી રાતનો ટકોરો છે ને કદાચ અડધી રાતે હોંકારો કરીને કીધું હોય ને કે આવજે મેલડી ને અહીંયા નહીં સાહેબ મુંબઈ ની વાટ કદાચ હોય ને મુંબઈ ના વાટે બાંજા છોડાવવા ન આવે ને સાહેબ તો મારી જગતના ચોકમાં મારી રંડોળાના પાદર ની દેવી નો સાહેબ હું નથી કહેતો માતાના વેણ છે જગતના ચોકની મહેલમાં જેથી મુંબઈના પાદરની મહેલમાં ભીડ પડી ને તેથી અડધી રાતે ફોન કરીને કીધું તું ભુવાને રંડોળાના પાદરમાં વિનુભાઈ ગાય માળી ઉઘારી લઈ જવો બોલાવે તમને અને મેલડી કદાચ જો મંડાણ માટે અહીંયા નહીં સાહેબ અડધી રાતે ના ગજરે જો મોળો હાથ થઈ ગયો છે ને કદાચ બી મારી મેલડી ન્યા સુધી ધક્કો ખાધો છે ને દી ઉગતા જો બેઠા ન કરે ને જગતના ચોકની માલિપા એ જગતના ચોકની માલિપા જો બેઠા ન કરે ને સાહેબ તેથી તો મારી રંડોળાના પાદરની જોગમાં જ આ મેલડી ન હોય મામા
કારણ કે 18 વરણ 18 આલમ જેને પૂંજે છે સાહેબ, માં કરીને પૂંજે છે અને માં કે એટલે એને બધું આવી જાય છે. માથી મોટું કોઈ નહીં, ધડ ધડ કે જગદી સૌ કોઈ નમાવે, શીશી માં આગળ આલિયા છે. એને તો ખાલી હૃદયનો આકારો જોવે. એકવાર માં કહી દે ને કદાચ રાતે બારનો ટકોરો હોય ને બારના ટકોરે જો પારકા પોતાના ન કરે તો મારી રંડોળાના પાદરમાં બેઠેલી મેલદી ન હોય. કારણ કે સાહેબ ભરોહો જોવે, વિશ્વાસ જોવે, મૂળ મુદાની વાદી છે. ભરોહા વગર બધું ખોટું છે. પણ સાહેબ વિશ્વાસ હોય કે મેલદી આ કરી દે કરી દે એટલે ઈ જ કરી દે સાહેબ, બી એની શિવે કોઈ ન કરી દે. એવી જગતમાં જોગ માયા મહામાયા મારી મેલડી એવા સાહેબ. અને જગતમાં જેને જેને સાહેબ મેલડીના નામનો પાલવનો શેડો ચાલ્યો છે ને એને માણસના વોશિયાળા મારી જોગ માયા મેલડી રવા નથી દીધા સાહેબ. એ સાહેબ એકવાર મેલડીના નામને પ્રેમ તો કરી જો ભલા માણા. જગતના ચોકની મેલી પાસે સાહેબ મેલડી દેવી એક ઈ છે અમારો પ્રવીણભાઈ કાયમ કે કોઈ નો કરે ને એવું મેલડી કરે ને કોઈ નો આપે ને એવું મેલડી આપે છે. કોઈ નો કરે એવું મેલડી કરે ને વળી કોઈ નો આપે ને એવું પાછી મેલડી આપે છે સાહેબ. જગતના ચોકની મેલી પાસે માણા એમ કે ને કે હવે થાકી ગયો, હવે સુટી ગયો, હવે 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 કોઈ આધાર નથી સાહેબ. તેથી એકવાર સાહેબ તમારા કુળમાં મેલડી નો હોય, મોહલમાં મેલડી નો હોય સાહેબ, કોઈ પણ ગામ હોય, કોઈ પણ શહેર હોય, કોઈ પણ નેહડો હોય ને તો એના જાપાના ખીલમાં મેલડી બેઠી હોય સાહેબ, એને માનવો. મારી તમારી માન્યતા કેવી છે સાહેબ? એકવાર જઈને કદાચ ન્યાય આંખોડું પાડ્યું હોય ને તો સાહેબ આંખોડાનો હિસાબ કરવા જો. એકવાર ન્યાલી બેઠી ન થાય ને તો જગતના ચોકની માલી પાસે મેલડી ન હોય. એ સાહેબ એકવાર અડધી રાતે બારના ટકોરે માં કઈ બોલાવી જો સાહેબ. રાતે બારના ટકોરે માં કઈ બોલાવી જો ને ભલા માણા. બારના ટકોરે માં કીધું હોય ને એના નામનું આહોડું પડ્યું હોય ને રાતે બારના ટકોરે એ પારકા પોતાના કરવા આવ્યા નહીં તો મારી મેલડી નો હોય ભાઈ.